दोस्तों, भगवती कुमार शर्मा ने सूरत महानगर पालिका है 1,11,181 सम्मानीय हत्या। भगवती भाई ये आख्या की रकम नर्मद साहित्य सभा ने आपी सूरत ना चार सपूतोनी व्याख्यान माला चंची मेहता, मनहल्ला चौकसी, जैन पाठक अने ज्योतिर देवी स्मृति में व्याख्यान माला आयोजित करने सूचव। जैन भाई स्मृति में व्याख्यान माला 2010 में शुरू थी। दक्षाबेन व्यासे कवि विवेचक जैन पाठक की कविता में वतन प्रेम तो अश्विन देसाई वनांचल क्या गया ए वन अने मन ने रविंद्र पारखीए जैन भाई पाठक की कविता आस्वाद ए त्रण व्याख्यान आप्या हता। आज वरील पारख सांप्रत गुजराती कविता ए विषय वक्तव्य आपसे। हूँ जगदीश कंठाला ने विनती करूँ कि दलील नो परिचय आपे। बकुलेश विनती के आवे। नानु बापा रविंद्र भाई धोनी लाने आप सब मित्रों हम तो धोनी नो परिचय इतने कई सकाई कौन तेरी वो जाने तो दरियो भरे ने माने पानी अपार छे इन्हें ना थी खबर के नदी में उधार छे। धोनी ली बीजू कई ना लखी हो ने आटली एक गजल लखी हो तो बहुत सारो गजल गा तेरे जाने तो था बहुत सारो गजलकार सूरत नो छे गांधीनगर में वसे छे गुजरात विद्यापीठनी सादरा कॉलेज में गुजराती नो अध्यापक छे एमटीबी कॉलेज नो आ विद्यार्थी आज गुजरात में नहीं पण भारत में पण नाम मेळवी चुक्यो छे। एने 2011 में भारतीय साहित्य अकादमी तरफ थी युवा गौरव पुरस्कार जे आपड़ा भारतीय साहित्य अकादमी द्वारा पहली बार शुरू थयो जे युवा गौरव पुरस्कार प्राप्त थयो तो अंतिम युद्ध नाटक माटे उपरांत एने विवेचन क्षेत्र में सारू काम कर्युं छे अने बहुत सारो विवेचक छे एवो धोनी पारेख आज आपणे सांप्रत गुजराती कविता विशे वात करशे। आभार। सामान्य रीते मारी एवी छाप छे के गजलकारो માત્ર ગઝલમાં જ લખતા હોય છે, ગઝલ જ લખતા હોય છે, સાહિત્યના બીજા સ્વરૂપોમાં જવાનું એમને ફાવતું નથી, ગદ્ય એમને બહુ ફાવતું નથી, એટલે ઘણા વખત કહે કે ગદ્ય લખવામાં બહુ વાર લાગે ને અઘરું લાગે, ગઝલ આમ સરળ લાગતો પ્રકાર છે પણ ખરેખર બહુ મુશ્કેલ છે, પણ એ લોકો એવું કહે છે કે બહુ સરળતાથી લખી શકાય, પણ ધોનીને એવી સ્થિતતા છે કે એ માત્ર ગઝલને નહીં પણ બીજા અનેક સ્વરૂપો નવલકથા, વાર્તા, નાટક, વિવેચન અને બધા જ સ્વરૂપોમાં એણે કામ કર્યું છે। મને એવું લાગે છે કે ધ્વનિલને છે ને આમ સાહિત્યમાં સાહસ કરવાનું ગમે છે એટલે કદાચ રવિન્દ્રનો એ વારસો એણે પણ જાળવ્યો છે કે નવા નવા વિષયો લેવા, નવી નવી વિભાવનાઓ લેવી અને એને કલાકારી સ્વરૂપમાં ધાળવું આ આ એક બહુ મુશ્કેલ કારણ કે બહુ ચેલેન્જ કોઈ રહેતું નથી। જેમ ગઝલના મુસાયરામાં એકની એક ગઝલ જ બોલાતી હોય કારણ કે ગઝલકારને વિશ્વાસ નહીં કે બીજી ગઝલ ચાલશે કે નહીં, ત્યારે ધ્વનિના એક વિશિષ્ટતા છે કે સરદાર પટેલની ઉપર આપણે નાટકમાં સાંભળેલું છે આણંદ હા એટલે એને મહાભારત પર સરદાર પટેલ પર નાટકો કર્યા બહુ અઘરું એટલે મહાભારતના મને લાગે બહુ બધા પાત્રો હતા પણ એનામાં જે વિશિષ્ટતા છે કે વસ્તુ એટલે એ લાંબી લાગતી હોય એને પણ સરસ રીતે સાહિત્ય કલામાં ધાડી શકે। બીજું એક મહત્વનું પાસું વિવેચનમાં છે એટલે રવિન્દ્ર ને એમ કહેવાય કે રવિન્દ્ર ઘણા બધા વારસા ઘણી બધી બાબતો ધોનીને લીધી છે,
રવિન્દ્ર પાસે જો આપણે કઈક વિવેચન કરવું તો બહુ ઘણું મુશ્કેલ કામ, કારણ કે બોલી દે ગમે તેમ. ધોનીમાં પણ એવું છે કે જે સાચું લાગે તે કહે, ચીનુ મોદી હોય કે કોઈ પણ હોય, પણ એને જે સાચું લાગે તે જ વાત કરવાનું. બીજું કે ધોની ને એ પણ છે કે હસતા હસતા વાત કરી દેવી. શાંતિથી કહી શકાય એટલે એ બધી કળા પણ એના હસ્તગત છે. પણ સાહિત્યમાં જે કાલે રવિન્દ્ર બહુ સરસ વાત કરી કે જો તમારે તાજગી અનુભવી હોય, સાહિત્યકાર તરીકે લેખક તરીકે જો તમારે તાજપ અનુભવી હોય તો સાહિત્યના અનેક સ્વરૂપોમાં ખેડાણ કરવું જોઈએ, જે ધોની બહુ સરસ રીતે કરે છે. સાંપ્રત ગુજરાતી કવિતા વિશે આજે જૈન પાઠક સ્મૃતિમાં વ્યાખ્યાનમાળામાં ધોની વક્તવ્ય આપવાના છે. હું નાનુ બાપાને વિનંતી કરું કે તેઓ આવે અને એમનું પુસ્તકથી સ્વાગત કરે. ધોની નો એક મને બહુ ગમતો છે અને પછી ધોની સૌ હળવેથી ખવાતું જાય છે માણસ પણ, સૌ હળવેથી ખવાતું જાય છે માણસ પણ, નામ પૂરતું બસ હવે દેખાય છે માણસ, નામ પૂરતું બસ હવે દેખાય છે માણસ પણ. એટલે માણસ ખોવાઈ ગયો છે ત્યારે સાહિત્યનું બહુ મોટું કામ છે. એટલે ગુજરાતી કવિતામાં માણસ કે કોઈ પણ એટલે આમ સંવેદન ક્યાં છે એના વિશે વાત કરશે ધોની પારેખ. આદરણીય નાનુ બાપા, કાર્યક્રમના અધ્યક્ષ બકુલેશ કાકા અને સાહિત્ય રસિક મિત્રો, સાંપ્રત ગુજરાતી કવિતા વિષય ઉપર જ્યારે મને એક કામ સોંપાયું હતું ત્યારે મારા મનમાં ઘણી બધી મૂંઝવણો હતી કે આ કામ કેવી રીતે કરવું, કોને સાંપ્રત ગણવું, પહેલો પ્રશ્ન ત્યાંથી શરૂ થાય. જે મારું પેપર છે એનું મેં જે શીર્ષક આપ્યું છે એ છે સાંપ્રત ગુજરાતી કવિતા વાત નવા અવાજો. સાંપ્રત ગુજરાતી કવિતાની વાત કરવાની આવે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન સાંપ્રત સંજ્ઞા સંદર્ભે ઉદભવે છે, કોને સાંપ્રત કહીશું. મારી વાત સંદર્ભે અને આ સંજ્ઞા સંદર્ભે મારે પ્રારંભે જ એ સ્પષ્ટતા કરવાની રહે, કહી હું 2000 થી 2013 સુધીની કવિતા વિશે વાત કરીશ. આટલી સ્પષ્ટતા પછી બીજો પ્રશ્ન એ આવે કે આ સમયગાળો પણ ઘણો મોટો છે અને આ સમયગાળામાં ચારેક પેઢીના કવિઓ કાર્યરત છે, આ તમામની કવિતા વિશે વાત કરવા જતાં પણ એનું ફલક મોટું થાય એમ છે, એટલે એ ફલકને પણ ક્યાંક મર્યાદિત કરવું પડે. એટલે અહીં થોડા ઠરીઠામ થયેલા અવાજો અને વિશેષ તો નવા અવાજો દ્વારા સાંપ્રત ગુજરાતી કવિતાનું ચિત્ર ઉપસાવવાનો મારો પ્રયત્ન રહ્યો છે. આ સ્પષ્ટતાનો એ અર્થ જરા પણ નથી કે સિદ્ધહસ્ત કવિઓ કે પીઢ કવિઓની કવિતાની અવગણના કરવી. ગુજરાતી કવિતા ક્ષેત્રે સીતાંશુ યશસ્ચંદ્ર, ચીનુ મોદી, ચંદ્રકાંત શેઠ, ભગવતી કુમાર શર્મા, લાભશંકર ઠાકર કે એમની આગળની પેઢીના કવિ નિરંજન ભગતનું પ્રદાન મહત્વનું રહ્યું છે એ સ્વીકારીને જ
હું મારી વાત કરીશ. લાભશંકર કે નિરંજનભાઈની હવે હમણાં જે કવિતાઓ સામયિકોમાં પ્રગટ થાય છે એની સામે ઘણા બધા પ્રશ્નો છે કે લાભશંકરની એક સરખી જ પ્રલાપ ની રીતે ચાલતી કવિતા કે નિરંજન ભગતની જોડકના પ્રકારની કવિતાઓ જે પ્રગટ થાય છે ત્યારે સવાલ એ પણ થાય કે આ કવિઓએ હવે કવિતા શું કામ લખવી જોઈએ જો એમની પાસે એમણે કશું જ નવું કહેવું નથી ત્યારે. એની સામે જ આપણી પાસે સીતાંશુ કે ચીનુ મુની કે ભગવતી કુમાર શર્મા જેવા ઉદાહરણ પણ છે કે જે સતત એમનામાં કંઈક જુદું આવતું દેખાય છે. સીતાંશુ એ રીતે સૌથી વિકસિત અત્યારના કવિઓ છે કે દરેક કવિતા એમનામાં કશું જુદું મળે છે. સાંપ્રત ગુજરાતી કવિતા ક્ષેત્ર ગઝલ અને ગીત કાવ્ય પ્રકારોનો ખડકલો સતત થતો રહ્યો છે અને એ ખડકલામાંથી થોડા જુદા તરી આવતા અવાજો વિશે અહીં વાત કરવી છે. 2000 થી 2013 આ 13 વર્ષની ગુજરાતી કવિતાનું પ્રવાહ દર્શન પણ અહીં પ્રાપ્ત થાય એવો હેતુ મારો રહ્યો છે. પ્રવાહ દર્શનને અંતે આ સમયગાળાની કવિતા વિશે કેટલાક તારણ પણ આપીશ. અનિલ ચાવડા અને અશોક ચાવડા બેદિલ આ સમયગાળાના ગઝલકાર તરીકે ઉપસી આવેલા નામો છે. અનિલ ચાવડા સવાર લઈને તાજી ગઝલો સાથે આવે છે. એની તાજી અભિવ્યક્તિનું આ ઉદાહરણ જુઓ. અનિલ ચાવડાનો શેર છે કે શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો. અનિલ સંગ્રહની પ્રથમ ગઝલમાં કહે છે એમ, જે કશાની શોધમાં છે સમાજ એના વિરોધમાં રહેવાનો. એ કડવી વાસ્તવિકતા સ્વીકારવાને કારણે જ અનિલની ગઝલો જુદી પડે છે. ચંદ્રકાંત ટોપીવાળાએ આ ગઝલકારની ઉચિત રીતે જ નોંધ લીધી છે. ચંદ્રકાંત ટોપીવાળા કહે છે, અહીં લગભગ પાને પાને જીવ પડ્યો છે. સંગ્રહની ગઝલ એક એક શેરમાં જેમ જેમ આગળ વધે તેમ તેમ આપણને આવીને વળગે એવું ખેંચાણ લઈ ઊભી છે. એનું કારણ અનાયાસ નવા ભાષા જોડાણો, સહજ નવા કલ્પનો, સરળ અભિવ્યક્તિની નવી ભંગીઓ અને એ બધાની પાછળ રહેલી જગત અને મનુષ્યને જુદી રીતે જોતી ઉદ્ભુત ચેતના છે. આ કવિએ રચનાત્મક આગને કાગળને પડીકે બાંધવાનું સાહસ કર્યું છે. પગલા તળાવમાં અવતરણ પૂરું થાય છે. પગલા તળાવમાં અને પગરલ તળાવમાંની ગઝલોમાં અશોક ચાવડાની સોંસરી અભિવ્યક્તિ રહેલી છે. અશોક ચાવડાનું શેર છે કે કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા, કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા, ભૂલી ગયું છે કોણ આ પગલા તળાવમાં. આવો સરસ શેર આપનાર આ કવિ માં અને બા જેવી રચનાઓથી દૂર રહે એ ઈચ્છનીય છે. ડાળખીથી સાવ છુટ્ટામાં પ્રતિબદ્ધ કાવ્યો દ્વારા આ કવિને એક જુદું રૂપ પણ પ્રગટ થાય છે. તો અંકિત ત્રિવેદી ગઝલપૂર્વક અને ગીતપૂર્વક પોતાની અભિવ્યક્તિ કરતા રહે છે. આ બંને એના સંગ્રહો છે, ગઝલપૂર્વક અને ગીતપૂર્વક. અર્થાત પછી અશોકપુરી ગોસ્વામી પાસેથી બીજો ગઝલ સંગ્રહ કલિંગ મળે છે. સંગ્રહની મોટાભાગની ગઝલોનો મિજાજ પરંપરાગત છે. કાફિયા રદીફ કે અભિવ્યક્તિ સંદર્ભે કે પ્રયોગશીલ વલણ કવિને અભિપ્રેત નથી. અહીં ગઝલનો મિજાજ તો જળવાયો છે પણ કવિએ ગઝલના સ્વરૂપ સાથે ઘણા બધા ચેડા કર્યા છે. ઉદ્યન ઠક્કરના સેલ્લારામાં વ્યંગ અને કટાક્ષનો સૂર મુખ્ય જોવા મળે છે. ગરુડ પુરાણ અને સોરઠા આ સંગ્રહની મહત્વની રચનાઓ છે. ટૌકાના વન પછી ઉર્વિશ વસાવડા પુષ્પનો પગરવ લઈને આવે છે. લાંબી રદીફો વાળી ગઝલો ધ્યાન ખેંચે છે પણ એ જ એની મર્યાદા પણ બને છે. જેમ કે બાણશૈયા પર સૂતો છું રદીફ દ્વારા મિજાજ પ્રગટ થતો નથી. અહીં રદીફ વૈવિધ્ય છે પણ છંદ વૈવિધ્ય જાજુ નથી. વાદળો ઘેરાય પણ કાસમ જખમીનો બીજો કાવ્ય સંગ્રહ છે. 83 ગઝલ રચનાઓ છે. પરંપરા અને પ્રયોગ બેઉનો સમન્વય આ સંગ્રહમાં જોવા મળે છે. જીવન વિશેનો અનુભવ અને એ અનુભવને કારણે ઊભી થતી ફરિયાદનો સૂર અહીં વ્યાપક છે.
સ્મરણોત્સવ અને મિજાજ બે સંગ્રહો કિરણ કુમાર ચૌહાણ પાસેથી મળે છે. કિરણનો શેર છે, એટલો ઊંચે ગયો હું, એટલો ઊંચે ગયો, એટલો ઊંચે ગયો હું, એટલો ઊંચે ગયો કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો. આવો શેર આપનાર આ કવિના મિજાજ સંગ્રહમાંથી પસાર થતા એના વિષયની રીતે જે પહેલા નજરે આવે છે તે છે મનુષ્ય સાથેની નિસ્બત. ભાગ્યે જ કોઈ છંદ દોષ અહીં નજરે ચડે છે. આજે જ્યારે મોટા ગઝલકારોની ગઝલોમાં પણ છંદ દોષ નજરે ચડે છે ત્યારે આ વાત મહત્વની બની રહે છે. કવિએ શબ્દ પસંદગી, શબ્દ સંનિધિ અને ભાવ વિશ્વ બાબતે થોડી કાળજી રાખવાની જરૂર છે. કિરીટ ગોસ્વામી ખરતા પળના પાનમાં 70 ગઝલો અને 62 ગીતો આપે છે. પ્રકૃતિના તત્વો ઉપરાંત પંખી સૃષ્ટિ વિશે રચાયેલા ગીતો આ સંગ્રહની વિશેષતા છે. ઉપરાંત ઈચ્છાની હથકડી, કન્યા વિદાય, માટી વગેરે ગીતો પણ નોંધપાત્ર છે. લાંબી રદીફ અને ક્યારેક ટૂંકી બહેરમાં ગઝલ સિદ્ધ કરવાની મથામણ દેખાય છે. કિશન ધોસા પાસેથી ક્ષુધિત સૂર્ય, તૃષિત સૂર્ય, અવનિગંધા, સહારામાં તપ્ત સૂર્ય અને પોસ્ટ સ્ટેન્ડ પાસે ઊભી છે ગઝલ સંગ્રહ મળે છે. દલિત ચેતનાના કવિ તરીકે જાણીતા આ કવિની અભિવ્યક્તિમાં મિજાજ ભળે છે ત્યારે ગઝલમાં સારું પરિણામ નીપજે છે. એમનો એક શેર છે કે ચરણનો થાક ડાંકું તો થતા ખુલ્લા હરે કાંસુ, ચરણનો થાક ડાંકું તો થતા ખુલ્લા હરેક આંસુ, કદી સાધ્યંત ક્યાં ટાંકી શકાય દુઃખ ચાદરથી. ગઝલકારની ભાષા ક્યારેક પ્રત્યાયન માટે અવરોધ ઉભો કરે છે. તાનકા કાવ્ય પ્રકારમાં એમની સર્જકતાનો અનુભવ થાય છે. ગૌરાંગ ઠાકર ગુજરાતી ગઝલ ક્ષેત્રે નવું અને સ્થિર થતું જતું નામ છે. સ્થિર એ અર્થમાં કે ગઝલ ક્ષેત્રે બહુ જલ્દી ઘૂસાઈ જાય એવું એના બે ગઝલ સંગ્રહ મારા હિસ્સાનો સૂરજ અને વાલ વાવી જોઈએ પરથી લાગતું નથી. ગઝલના મિજાજનો ગૌરાંગને બરાબર પરિચય છે. એ કહે છે, એનો શેર છે કે તું રહે થારો એ તારો પ્રશ્ન છે, તું રહે ખારો એ તારો પ્રશ્ન છે, કેટલી નદીઓ તને મળતી હતી. જેવો સરળ સોસો શેર એ આપે છે, પરંતુ બીજા સંગ્રહમાં એનો મિજાજ પોચટ અભિવ્યક્તિમાં સરી પડે છે. જગદીશ વ્યાસના સુરજનું સતમાં ગીત અને ગઝલ રચનાઓ વિશેષ છે. પ્રણય અને વીરનો ભાવ ગીતોમાં વિશેષ ચીલાયો છે. અહીં ગીતને અનુરૂપ ભાષા પ્રયોજવામાં કવિને સફળતા મળી છે. સાદી સરળ પણ અર્થગહન અભિવ્યક્તિ ગઝલમાં જોવા મળે છે. જાતુષ જોશીના સંગ્રહ પશ્યંતીને પહેલે પાર વિશે રાજેશ વ્યાસ મિસ્કિન લખે છે અવતરણ. આજે કાચી સમજણ સાથેના અઢળક ગઝલ સંગ્રહ કપાળે ઢીમચા થાય એમ ખટકાતા રહે છે, ત્યારે એક નિષ્ઠાવાળો ગઝલકાર સાચી દિશામાં વહેતી સરવાણી લઈ મળ્યાનો આનંદ અવસર જેવો લાગે છે. અવતરણ પૂરું. અહીં વાતચીત ગઝલ માટે જે જરૂરી છે એ વાતચીતની ભાષા નથી પણ ભગવી ભાષા છે, અને એટલે જ આ રચનાઓ ધીરજપૂર્વક સાંભળવી પડે એમ છે. જિગર જોશી પ્રેમ એન્ડ એન્ડલેસ ટોપિક અને હું માં ગઝલ ગીત અને ગદ્ય કાવ્યો આપે છે. લાંબી રદીફો સાથે કામ કરવું આ કવિને વિશેષ ફાવે છે, તો લાંબી બહેર પણ અનુકૂળ આવે છે. આઝાદ ગઝલ કે એક મિશ્રો હિન્દીમાં હોય એવો પ્રયોગ પણ આ કવિ કરી જાણે છે. દાન વાઘેલાના સ્વયંભૂ સંગ્રહમાં ગીત અને ગઝલ બંને પ્રકારની રચનાઓ છે. ગઝલમાં અભિદાસ સ્તરે થતી અભિવ્યક્તિ વિશેષ છે, તો ગીતોમાં ભક્તિરસનું પ્રાધાન્ય રહ્યું છે. પણ એમાંય બાધા લઈ બેઠી છે રાધા જેવી રચના નિરર્થક ત્રાસ યોજનાને કારણે વણસે છે અને ભક્તિનું ગાંભીર્ય પણ જળવાતું નથી. દિનેશ કાનાણીના એક કપ કોફી અને માંથી એક મુક્તક છે દિનેશ કાનાણીનું, કે સભ્યતાથી વાત કરતા આવડે તો આવજે, સભ્યતાથી વાત કરતા આવડે તો આવજે, ને ઉદાસી જો અમારી પરવડે તો આવજે, સભ્યતાથી વાત કરતા આવડે તો આવજે,
ને ઉદાસી જો અમારી પર વડે તો આવજે, તું કહે તો હું લખેલું ભૂસવા તૈયાર છું, પણ ભૂસેલું વાંચતા જો આવડે તો આવજે। બોલચાલની ભાષામાં નોંધપાત્ર મુક્ત કંઈ મળે છે। પ્રેમને કારણે મળેલી ઉદાસીનો ભાવ આ સંગ્રહમાં વ્યાપ્ત છે। જેવું ભાઈ સાથે લઈને બુક છે રદીફવાળી ગઝલો, જો કે મિજાજથી દૂર રહી છે। દિલીપ મોદી એહસાસ ઉજાગરો, હે સખી સંદર્ભ છે તારો અને હે સખી સોગંદ છે મારા તને, વગેરે સંગ્રહમાં ગઝલો અને મુક્તકો આપે છે। વીરાનો ભાવ એમની રચનાઓમાં વિશેષ જોવા મળે છે। 10 શેરથી વધુ શેરોની સંખ્યા ધરાવતી ગઝલોની સંખ્યા વધારે છે ત્યારે શેરની પસંદગી કરવી જરૂરી હતી। છંદની એકવિધતા પણ કઠે છે। આઈના ટોળે વળ્યામાં દિલાશાએ જુદી પડતી રદીફો દ્વારા ગઝલના મિજાજને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે। અહીં અભિવ્યક્તિ નાવીન્ય છે પણ છંદ ચુસ્તી જળવાઈ નથી। પોતાના પ્રથમ ગઝલ સંગ્રહથી જ પ્રયોગશીલ કવિની ઓળખ ઊભી કરનાર નયન દેસાઈ દરિયાનો આકાર માછલીમાં કહે છે। નયનભાઈનું અવતરણ છે। ગઝલમાં પ્રયોગો થતા અટકી ગયા નથી, હજી થશે, આ તો હજી શરૂઆત છે। એપ્સાઈડ નાટ્ય ગઝલના પ્રયોગથી લઈને દરિયાનો આકાર માછલીમાં એબસ્ટ્રેક્ટ ગઝલના પ્રયોગ સુધીની આ સફર ગઝલ અને ગીતના આંતરબાહ્ય સત્વ સાથેની મથામણી રહી છે। આ મથામણ ગઝલ સ્વરૂપમાં તો મોરી ઉઠી છે। નીતિન વર્ગામાં આરપારમાં ગઝલો અને અપરંપારમાં ગીતો આપે છે। ચીલે ચલું રદીફથી હટીને જુદી રદીફોમાં એ ગઝલ સિદ્ધ કરવા મથે છે અને ગીતના મુકાબલે ગઝલમાં ગતિ સહજ અને સરળ રહી છે। જોકે છંદ દોષ ગઝલોમાં ઘણી જગ્યાએ ખટકે છે। ગીતમાં ભગવાન રંગનું પ્રાધાન્ય છે પણ એમાં કોઈ નોખું પરિણામ સિદ્ધ થતું નથી। નિલેશ પટેલ આમ તો પ્રમાણમાં એકદમ નવું નામ છે, પણ આગ પર અક્ષર લખી એની ગઝલોમાં રહેલી તાજગી સ્પર્શી જાય છે। ઘણા રોજ ગઝલો લખે છે સ્મરણમાં, ઘણા રોજ ગઝલો લખે છે સ્મરણમાં, ઘણાનું ન લખવાનું કારણ સ્મરણ છે। આવો હૃદય સ્પર્શી શેર આપતા પ્રમોદ અહીરે, પ્રિય તું અહીંથી જવાની ગઝલ સંગ્રહમાં ઉદાસી અને નિષ્ફળતાનો સૂર વ્યાપક છે। આ ઉદાસી પ્રણયની દેણ છે અને એ પ્રકારની અભિવ્યક્તિ વારંવાર થવાને કારણે ક્યારેક ભાવની એકવિધતા પણ લાગે છે। કવિતાથી વધુ કંઈ નહીંમાં પ્રણવ પંડ્યા ગઝલ અને ગીત બંને પ્રકારમાં અભિવ્યક્તિ સાધે છે। એ જ તો તકલીફ છે, સુખ સૌને નથી મળતું છે, તે છતાં કહેવું કે લીલા લહેર છે, બસ પૂર્વવત બેઠા છીએ, ભલા માણસ ગઝલો છે મારી પાસે, મારો પત્ર છે, આ વરસાદ તારા આંગણે ઊભો, વગેરે અરૂઢ રદીફો દ્વારા ગઝલ સિદ્ધ કરે છે। પ્રભુની પંચાયતમાં જૂથની ગઝલો કે વિષય કેન્દ્રી મુસલસલ ગઝલો પણ ધ્યાન ખેંચે છે। સાદી પણ સ્વસર્વી અભિવ્યક્તિ આ સંગ્રહનો વિશેષ છે। એ જ રીતે રામાયણની ભક્તિધારાના ગીતો પણ નોંધપાત્ર છે, જોકે હરિગીતોમાં એવું કશું નાવીન્ય જોવા મળતું નથી। ભરત ભટ્ટ પવન પાસેથી હથેળીમાં સંગ્રહ મળે છે। અહીં પરંપરાગત અભિવ્યક્તિ છે પણ શેર છે ભરત ભટ્ટનો કે ચારમાંથી એક બીતે દ્વાર છે આ પ્રથાથી ઓરડો લાચાર છે। આવો હૃદય સ્પર્શી છે એના સંગ્રહમાંથી મળે છે। મેં કહી કાનમાં જે વાત તને, ભરત વિંધુડાના સંગ્રહમાં 102 રચનાઓમાં કવિનો હકારાત્મક અભિગમ સ્પર્શી જાય છે। માનવ સંબંધોમાં જોવા મળતો રાસ, ધર્મના નામે ફેલાતું વૈમનસ્ય, પ્રકૃતિ પ્રત્યેનું ક્રૂર વલણ, આ સંદર્ભે પ્રગટતો હકારાત્મક અભિગમ ગઝલનો શેર બનીને આવે છે ત્યારે આસ્વાદ્ય બને છે। ભરત ભટ્ટ વિંધુડા એક શેરમાં કહે છે કે મારી અને તમારી ત્વચા એક થઈ જશે, મારી અને તમારી ત્વચા એક થઈ જશે, ધરતી નીચે જ એમ બધા એક થઈ જશે। જોકે છંદ દોષો અહીં પણ ઘણે ઠેકાણે ખટકે છે।
ભાવેશ ભટ્ટના છે તો છે, અને ભાવેશ ભટ્ટનો હમણાં જ બીજો એક સંગ્રહ આવ્યો ભીતરનો શંખના. એ ભાવેશની જે વિશેષતા છે કે ટૂંકી બહેરોમાં અને સાંપ્રત સમાજ સામે એનો તીવ્ર કટાક્ષ એની ગઝલોમાં જોવા મળે છે. ભીડથી ભીતર સુધી મહેશ સાવરકરનો ગઝલ સંગ્રહ છે. આ કવિનું નામ પણ પ્રમાણમાં ઓછું જાણીતું છે, પણ સર્જન એટલું જ સત્વશીલ છે એની પ્રતીતિ આ સંગ્રહની રચનાઓ કરાવે છે. જોઈ લઉં આર પાર મારામાં, જોઈ લઉં આર પાર મારામાં, ક્યાં થયો ફેરફાર મારામાં, જેવો શેર આપનાર આ કવિએ પણ કાફિયા પસંદગીમાં સાવધ રહેવાની જરૂર છે. આમ લખવું કરાવે અલખની સફર, માં રહીશ મનિયાર આસપાસ બનતી ઘટનાઓ અને પરિસ્થિતિને તિર્યક રીતે તાકે છે અને ગઝલના મિજાજ સાથે અભિવ્યક્તિ સાધે છે. ડેવલપ જેવી અંગ્રેજી ભાષાની રદીફને પણ તેઓ નિભાવે છે અને ગઝલ આપે છે. ડેવલપ રદીફ સાથેનો એક શેર કે જો બરાબર થશે આજ ક્ષણ ડેવલપ, જો બરાબર થશે આજ ક્ષણ ડેવલપ, એ જ કરશે સદીનું વલણ ડેવલપ. જો બરાબર થશે આજ ક્ષણે આજ ક્ષણ ડેવલપ, એ જ કરશે સદીનું વલણ ડેવલપ. બોલચાલના કાકુમાં થયેલી અભિવ્યક્તિ પણ આ સંગ્રહની વિશેષતા છે. રવિન્દ્ર પારેખના ત્રણ સંગ્રહો એ તો રવિન્દ્ર છે, હરિસંવાદ અને સરળ મળે છે. એ તો રવિન્દ્ર છે ની ગઝલોમાં પ્રયોગશીલ વલણ જોવા મળે છે. હરિસંવાદ હરિ વિશેના સંવાદ રીતિમાં અને કટાક્ષમાં લખાયેલા ગીતો છે, પણ સર્જકની ભાષા જ ચબડાકી ક્યારેક ગીતોને વરસાડી મૂકે છે ને મૂકે છે, છતાં અભિવ્યક્તિ નાવીન્યને કારણે હરિ વિશેના પરંપરાગત ગીતોથી એ અલગ તરી આવે છે. આ સમયગાળાના સાતત્યપૂર્વક લખનારા ગઝલકારોમાં રાજેશ વ્યાસ મિસ્કિન છે. છોડીને આવતું કોઈ તારું નથી પહેલી નજર, એ પણ સાચું આ પણ સાચું એમના સંગ્રહો છે. અરુણ રદીફો એમની ગઝલની વિશેષતા છે. એ પણ સાચું આ પણ સાચું, નહીં કોશિશ ન કર, શું છે કોક દી તો જાણી જો, ઉંમર આંટો મારી ગઈ, છો એવું કંઈ નથી, છે આભાર માન વગેરે રદીફોના વિનિયોગથી એ ગઝલ સિદ્ધ કરે છે. આ રદીફોના વિનિયોગથી એમનું ભાવ વિશ્વ તંતોતંત પ્રગટ થયું છે. જોકે અસંખ્ય છંદ દોષો તો એમની રચનાઓમાં પણ ખટકે છે. લલિત ત્રિવેદીની ગઝલો પર આ સમયગાળામાં ખાસું ધ્યાન ખેંચ્યું છે. અંદર બહાર એકાકાર અને બીજી બાજુ હજી મેં જોઈની રચનાઓમાં આધ્યાત્મિક ગતિનો અનુભવ થાય છે. લાંબી બહેરની રચનાઓ એમની વિશેષ નોંધપાત્ર છે. વિવેક મનહર ટેલર આ સમયગાળામાં સામયિકોમાં વધારે પ્રકાશિત થતું નામ છે. શબ્દો છે શ્વાસ મારા અને ગરમાળ સંગ્રહમાં ગઝલ અને ગીત બંને પ્રકારોમાં એમની અભિવ્યક્તિ દેખાય છે. ગઝલ ત્રિપદી કે બે કાફિયાની ગઝલ જેવા પ્રયોગોની સાથે અશ્લીલ બન્યા વગર એક વેશ્યાની ગઝલ જેવી નોંધપાત્ર ગઝલ આપે છે. પ્રલમ લયના ગીતો આ કવિને વધુ અનુકૂળ આવે છે. ગીતોમાં મુગ્ધ વયની નાયિકાની અભિવ્યક્તિ વધારે જોવા મળે છે. વિષ્ણુ પટેલના અજાણ્યો જળમાં ગઝલ ગીત ઉપરાંત છંદોબદ્ધ કાવ્યનો સમાવેશ છે. અહીં ગઝલમાં જે અભિવ્યક્તિ થાય છે એ પરંપરાગત છે, એમાં નવું કશું નથી. ગીતોમાં માણસ જાત વિશેની અભિવ્યક્તિ વિશેષ છે, પણ છંદોબદ્ધ કાવ્યોમાં થયેલી અભિવ્યક્તિ માણવા જેવી છે. સૂર્યનો સંદર્ભ લઈને આવે છે સ્નેહલ જોશી. આ સંગ્રહમાં ગઝલ એકાદશી જેવો પ્રયોગ નોંધપાત્ર છે, તો આદિવાસી મજૂરોની ગઝલ પણ નોંધપાત્ર છે. આ કવિ છંદોબદ્ધ કાવ્યો પણ લખે છે અને કદાચ એ કારણે ગઝલની ભાષા ક્યારેક તત્સમ બની જાય છે અને ખટકે પણ છે. શાહિલના શતક વત્તા એકની ગઝલોમાં સચ્ચાઈનો રણકો સંભળાય છે. જીવનની વાસ્તવિકતા અને એમાંથી નિપજતી વેદનાની તીવ્ર અનુભૂતિમાંથી રસાઈને સાહિલની ગઝલો આપણી સામે આવે છે. સાહિલનો એક શેર છે કે જેની કથામાં અંશ તમારી કથાનો હોય, જેની કથામાં અંશ તમારી કથાનો હોય, પૂછો નહીં એ આદમી કેવા ગજાનો હોય. જેવો ગજાનો શેર આપનાર સાહિલે સ્વરૂપ પ્રત્યે પણ થોડી સભાનતા રાખવાની જરૂર હતી. સુરેશ ઝવેરી બેફિકરના નિતાંત સંગ્રહમાં
ગઝલોની સંખ્યા વધુ છે. સુરેશ ઝવેરીનો શેર છે કે એના ઘરમાં આરસ પણ છે, એના ઘરમાં આરસ પણ છે, ઘર વખરીમાં માણસ પણ છે. એના ઘરમાં આરસ પણ છે, ઘર વખરીમાં માણસ પણ છે. માણસ જાત પ્રત્યેનો લગાવ અને માનવ સ્વભાવની આંટી ઘૂંટીઓની ટૂંકી બેરોમાં થતી કટાક્ષમય અભિવ્યક્તિ સ્પર્શી જાય છે. આ સમયગાળાનો નોંધપાત્ર ગીત સંગ્રહ સંજુ વાળા પાસેથી રાગાધીનમ મળે છે. સર્જનના માર્ગમાં ક્યાંય વિચલિત ન થવાય એટલે કે ઠેસ ન વાગે એ માટે વિઘ્નહર્તા ગણેશને પ્રાર્થના અને અંદર અંદર રંજણવાની રજા કવિએ પહેલા વિભાગના મજા ગીતમાં માગી છે. કવિનો આ રંજણાટ સમગ્ર સંગ્રહમાં વ્યાપ્ત છે. હળવી શૈલીએ લખાયેલા પાંચમા વિભાગના ગીતો પણ આ સંગ્રહની વિશેષતા છે. ડાયાબિટીક શીર્ષકનું એક ગીતની પંક્તિઓ છે કે સપનામાં ખાધેલા ચૂરમાના બદલામાં, જો ગીતનું શીર્ષક છે ડાયાબિટીક, કે સપનામાં ખાધેલા ચૂરમાના બદલામાં દાંતણ કરવાનું રોજ લીમડાના મૂળનું, સપનામાં ખાધેલા ચૂરમાના બદલામાં દાંતણ કરવાનું રોજ લીમડાના મૂળનું, શું કરીએ કોઠાની આગ અને ડળકંતી દાળના આશુળનું. લયની અવનવી તરાહો અને એને કારણે બનતા ગીતના વિવિધ આકારો તથા વિશિષ્ટ પ્રાસ યોજનાઓને કારણે આ ગીત સંગ્રહ એક જુદો જ લય છોડી જાય છે. સૂર્યચંદ્રની સાખેમાં લાલજી કાનપરિયા ગીત છંદોબદ્ધ કાવ્યો અને અછાંદસ રચનાઓ આપે છે, પણ ગીતોમાં એમની પોતીકી મુદ્રા ઉપસી આવી છે. કૃષિ જીવન સાથે તળપદી અભિવ્યક્તિ અને લયની વિવિધ તરાહોમાંથી નિપજતા ગીતો આ સંગ્રહની વિશેષતા છે. હનીફ સાહિલના અચરજની પારમાં તગઝુલનો રંગ મુખ્ય છે. અહીં અભિવ્યક્તિમાં સરળતા છે, પણ ક્યાંક ઉદ્વિકાસ જેવો ક્લિષ્ટ કાફિયા પણ પ્રયોજાયો છે. ગઝલની સર્જન પ્રક્રિયા વિશે જે અભિવ્યક્તિ થઈ છે એ માણવા જેવી છે, પરંતુ છંદ દોષો અહીં પણ ખટકે છે. હરદ્વાર ગોસ્વામીના હવાને કિનારેની ગઝલોમાં વાતચીત સંવાદો કાકુ મહત્વનો બની રહ્યો છે. ગઝલમ શરણમ ગચ્છામી જેવી રદીફ રાખીને ગઝલ સિદ્ધ કરવાનો પ્રયત્ન અહીં છે, પણ મિજાજ તો હરદ્વારનો શેર છે કે સ્વપ્નની કિંમત ચૂકાવી રોકડી, સ્વપ્નની કિંમત ચૂકાવી રોકડી, લ્યો ગણી લ્યો આંસુઓની થોકડી. આવા શેરો દ્વારા એની ગઝલનો મિજાજ પમાય છે. હરિશ્ચંદ્ર જોશી ભિન્ન ષડજ રૂપે ગીત અને ગઝલો આપે છે. બંને કાવ્ય પ્રકારોમાં એમની પોતીકી મુદ્રા ઉપસેલી દેખાય છે. નાયિકા કેન્દ્રિત ગીતોની સંખ્યા વિશેષ છે. તળપદી બાનીમાં લખાયેલા ગીતોમાં અભિવ્યક્તિ નાવીન્ય છે. હરિશ્ચંદ્ર જોશીનો એક શેર કે વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું, વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું, ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ. આવો શેર કવિના ગઝલના મિજાજનો પરિચય કરાવે છે. હરીશ મીનાશ્રુ આ સમયગાળાના જ નહીં પણ ગુજરાતી કાવ્ય પ્રવાહના એક મહત્વના કવિ છે. ગીત ગઝલ અને અછાંદસ ત્રણેય કાવ્ય પ્રકારોમાં એમની એક સરખી ગતિ રહી છે. એમની રચનાઓમાં આધ્યાત્મિકતા અને સૂફીવાદનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. ગઝલમાં ઉર્દૂ શબ્દોના વિનિયોગ સહજ રીતે થયેલો દેખાય છે. પંખી પદાર્થ જેવા સંગ્રહમાં પ્રકૃતિ તત્વો સાથેનું અનુસંધાન પણ દેખાય છે. આ કવિની રચનાઓ અલગથી અભ્યાસનો વિષય બની શકે એવી ક્ષમતા ધરાવે છે. હર્ષ બ્રહ્મભટ્ટ પાસેથી અંદર દીવા દાંડી, મૌનની મહેફિલ, જીવનનો રિયાઝ, ખુદને ક્યાં મળ્યો છું સંગ્રહો સાતત્યપૂર્વક મળ્યા છે. ગઝલ ઉપરાંત અછાંદસ રચનાઓ પણ એમની પાસેથી મળી છે, પરંતુ ગઝલમાં એમની સરળ છતાં ગહન અભિવ્યક્તિ રહી છે. સરકારી અધિકારી તરીકેના કડવા મીઠા અનુભવો પણ શેરમાં વ્યક્ત થાય છે. હર્ષભાઈનો શેર છે કે છે અનુભવ એટલા કડવા અહીં માણસ વિશે, છે અનુભવ એટલા કડવા અહીં માણસ વિશે, કોઈ મળવા આવતું દેખાઈને પેસે ફડક. એક ખાલી નાવ પછી હર્ષદ ત્રિવેદી રહી છે વાત અધૂરી અને તારો અવાજ કાવ્ય સંગ્રહ આપે છે
એમનો ત્રીજો પણ હમણાં જ એક સંગ્રહ આવ્યો તરવેલ, એમાં ખાસ કરીને ગઝલમાં એમણે જે ભાષા સાથે કામ કર્યું છે એ વધારે નોંધપાત્ર છે. રહી છે વાત અધૂરીના ગીતો વિશેષ નોંધપાત્ર છે, જુદા જુદા લય તળપદા શબ્દોનો વિનિયોગ અને કેટલીક નવીન અભિવ્યક્તિને કારણે ગીતો વિશેષ ધ્યાન ખેંચે છે. ખરખર ખરખર ખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા, જીવને થાતું ચલો હરત જીવ ભરીએ હવે ઉચાળા. મારું વચન અને મારી કામના છંદ મુક્ત કાવ્યો એમાં રહેલી અભિવ્યક્તિને કારણે સ્પર્શે છે. તો એક શેર છે કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે, અંતરમાં જ્યારે ઉમળકો આવે છે બહુ ઊંડેથી દોસ્ત સણકો આવે છે, જેવા શેરથી ગઝલ પ્રકાર પરની કવિની હથોટીનો પરિચય મળે છે. રાજેન્દ્ર શુક્લનો ગઝલકાર તરીકે અહીં ઉલ્લેખ એટલા માટે અનિવાર્ય બને છે કે ગઝલ સંહિતા એકમાત્ર એવો સંગ્રહ છે કે જેને સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક મળે છે. રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં પ્રાથમિક સ્તરથી લઈને અન્ય અનેક મર્યાદાઓ હોવા છતાં તો કહું ગઝલની સર્જન પ્રક્રિયા વિશે જરા સરખું ઉકેલો. મેઘધનુના ગાળ પર ગોઠડી, આ અમે નીકળ્યા, સુડી વચ્ચે સુપારી, પોત અલગ છે, પરિપ્રશ્ન, મનનું મનન, ચાક ફરવો જોઈએ, હજો હાથ કરતાલ, આયુષ્યના અવશેષે, હેમ હેમ હેમ, હૃદય રંગ લાગ્યો, હું મળીશ જ, વગેરે ગઝલો રાજેન્દ્ર શુક્લાને એક મહત્વના ગઝલકાર તરીકે અચૂક સ્થાપે છે એમાં બે મત નથી. આ સમયગાળામાં આ ઉપરાંત મનોહર ત્રિવેદી, વિનોદ જોશી, મકરંદ મુસરે, વિવેક કાળે સહજ, સુરેન્દ્ર કડિયા વગેરે સર્જકોની રચનાઓએ પણ આ કાવ્ય પ્રવાહને જીવંત રાખ્યો છે. છંદ ગીત ગઝલમાં જેમનું વધારે પ્રદાન હતું એ કવિઓ વિશેની અહીંયા વાત હતી. હવે જે આ છાંદસ કવિઓ છે, છાંદસમાં જેમણે કવિતાઓ કરી છે એવા કેટલાક સંગ્રહ વિશે વાત. છંદોબદ્ધ કાવ્યની સરખામણીએ અછાંદસ કાવ્યોની સંખ્યા પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. અછાંદસ કાવ્ય પ્રકાર સંદર્ભે સુલભ વાત એ છે કે પ્રકાર સંદર્ભે દેખીતી રીતે કોઈ મર્યાદા નડતી નથી, એટલે ગીત ગઝલ સંદર્ભે કવિની કલમ ન દોડે તો એ અછાંદસમાં દોડતી થઈ જાય છે, અને એ રીતે આ કાવ્ય પ્રકારમાં પણ ખડકલો થતો રહે છે. આકાશ ઠક્કરના વિસંવાદી સફર સંગ્રહમાં અછાંદસ અને ગઝલ કાવ્ય પ્રકારની રચના જોવા મળે છે, પણ અછાંદસ અહીં નોંધપાત્ર છે. દીર્ઘ રચનાઓ પણ અહીં ધ્યાન ખેંચે છે. વિચ્છેદનો સ્થાયી ભાવ આ સંગ્રહની રચનાઓમાં વ્યાપ્ત છે. ઉર્વશી પંડ્યાના મારા વંશની સ્ત્રીઓમાં નિયતિ કાવ્ય, સુરખાબ કાવ્ય, સૂર્ય કાવ્ય, સ્વપ્ન કાવ્યો, વૃત્ત કાવ્યો, સંબંધ કાવ્યો, મુંબઈ કાવ્યો, વ્યાધિ કાવ્યો, કેમ્પસ કાવ્યો, પત્ર કાવ્યો વગેરે વિભાગમાં રચનાઓનો સમાવેશ છે. નિરાશા, સ્ત્રીના આંતર સંકુલ મનની વ્યથાઓ અહીં વિવિધ કલ્પન પ્રતીકો દ્વારા વ્યંજિત થઈ છે. અરુંધતીનો તારોમાં ઉષા ઉપાધ્યાય 24 અછાંદસ રચનાઓ આપે છે. અહીં નારી સંવેદનના કાવ્યો વિશેષ છે, તો ભૂકંપ અને રમખાણ સંદર્ભે સામાજિક નિસ્બત પ્રગટાવતી રચનાઓ પણ છે. પીકદાની, ફોન, મેષ, ઊંટ વગેરે આ સંગ્રહની નોંધપાત્ર રચનાઓ છે. નારી સંવેદન કે સામાજિક નિસ્બત અહીં મુખર થયા વિના પ્રગટે છે, જે એની વિશેષતા છે. જનપદ પછી કાનજી પટેલ પાસેથી તળપદ જનચેતના પ્રગટાવતો ધરતીના વચન સંગ્રહ મળે છે. અહીં આદિવાસીઓ સાથેની સર્જકની નિસ્બત, એમની માન્યતાઓ, એમના પ્રકૃતિ દેવો વગેરેને વિષય બનાવીને રચનાઓ થઈ છે. જોકે મણિલાલ હ પટેલ જણાવે છે તેમ આ સંગ્રહમાંથી કવિતાનો આનંદ મળવાનો બાકી છે. જગદીપ સ્માર્ટનું નામ ચિત્રકાર તરીકે જાણીતું છે, પણ રંગ રેખા અક્ષરમાંથી નોંધપાત્ર અછાંદસ કાવ્યો મળે છે. આ કાવ્યો ચિત્રકારની કલમે લખાયેલા છે. સાળ જૂથના કાવ્યો કે બનારસ વિશેનું કાવ્ય અછાંદસ કાવ્ય તરીકે નોખા છે. દલપત પરિયારના સામે કાંઠે તેડાના અછાંદસ કાવ્યો પણ ત્યાંનારો છે. આમ તો ગીત કવિ તરીકે વિશેષ જાણીતા દલપત પરિયાર પાસેથી તળપદના પ્રશ્નો અને આધુનિક સંવેદનયુક્ત કાવ્યો મળે છે.
હું દલપત દળનો પતિ કે સરગવો વગેરે એમની મહત્વની રચનાઓ છે. ધીરેન્દ્ર મહેતાના પ્રત્યંચાનો કંપ સંગ્રહમાં દોહા ગઝલ હાઇકુ અછાંદસ રચનાઓનો સમાવેશ છે. કોણ મને આ ભીંજવે કોનું છે આ જોર, કોણ મને આ ભીંજવે કોનું છે આ જોર, વર્ષા છે કે વાયરો કોનો આવો તોર, જેવા દોહા અને ભૂકંપના અનુભવની અછાંદસ રચનાઓ આ સંગ્રહની નોંધપાત્ર રચનાઓ છે. નીરવ પટેલનો કાવ્ય સંગ્રહ બહિષ્કૃત ફૂલો આ સમયગાળાનો અત્યંત નોંધપાત્ર સંગ્રહ છે. હર્ષદ ત્રિવેદી બહિષ્કૃત ફૂલો વિશે લખે છે અવતરણમાં, દલિત સર્જક એની વ્યથા વર્ણવતા ક્યારેક અસ્વસ્થ થઈ જાય તો એ ક્ષમ્ય છે, કેમ કે એણે હજારો વર્ષથી ઘણું વેઠ્યું છે. પરંતુ અહીં એક વાત પર ખાસ ધ્યાન દોરવાનું મન થાય છે કે નીરવ પટેલે લગભગ બધી જ કવિતાઓમાં અત્યંત દાવદાર રીતે પોતાની પીડા વ્યક્ત કરી છે. અવતરણ પૂર્વ નીરવ પટેલની રચનામાં ભાવુકતા અને બૌદ્ધિકતાનો સમન્વય જોવા મળે છે. હું ના ડોશી, જેતલપુર હત્યાકાંડ અને ફૂલવાળો મહત્વપૂર્ણ રચનાઓ છે. ફૂલવાળોની કેટલીક પંક્તિઓ છે શરૂઆતની, કે ફરમાન હોય તો માથાભેર, ફરમાન હોય તો માથાભેર, ફૂલોને કાંઈ બીજું કહીશું, મહેક થોડી મરી જવાની છે, અને આમને ફૂલ કહીશું, ગંધ થોડી જવાની છે, ગામ હોય ત્યાં ફૂલવાળો તો હોય. ઉકરડોની સાપેક્ષે ફૂલવાળો દ્વારા બદલાતું સમીકરણ કાવ્યને નવું પરિમાણ બક્ષે છે. બાબુ સુથારના ઘર જુરાપુના કાવ્યમાં વસાહતીઓની પીડાનું આલેખન છે. પોતાનો અતિતરાગ અને અમેરિકાની સાંપ્રત પરિસ્થિતિ આ બંને જગતની સહોપ સ્થિતિ કવિતામાં કવિતાની રીતે પ્રગટે છે. અહીં વૈશ્વિક ચેતનાને પામવાની મથાવણ પણ છે. નદી ચાલીસામાં અતિતરાગનું આલેખન છે. મનીષા દવે આ સંગ્રહ વિશે લખે છે નદી ચાલીસા વિશે, અવતરણ છે. સંવેદનની સચ્ચાઈ, પ્રામાણિકતા, અનુભૂતિની તીવ્રતા, લાગણીઓની ઉત્કટતા, બૌદ્ધિક સંપ્રજ્ઞતા સાથે એકરૂપ થઈને નદી ચાલીસામાં પ્રગટી હોવાને કારણે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થઈ શક્યું છે. અવતરણ પૂરું. મણિલાલ હા પટેલ પાસેથી વિચ્છેદ અને સીમાડે ઉગેલું જાળવું સંગ્રહ પ્રાપ્ત થાય છે. અછાંદસ, છંદોબદ્ધ કાવ્યો ઉપરાંત ગીતો પણ એમાં જોવા મળે છે. અતિતરાગ અને ગ્રામ જીવનનો વૈભવ એમની કવિતાના સ્થાયી વિષયો છે. પિતાજીને 4 સોનેટ, તરસ વિશે 3 સોનેટ, 3 ષોડશી સોનેટ છંદોબદ્ધ કાવ્યની રીતે મહત્વના છે. પ્રકૃતિ તત્વો, ખાસ કરીને વૃક્ષ પ્રીતિ પણ એમની અછાંદસ રચનાઓમાં પ્રગટ થાય છે. મનસુખ લશ્કરીના મનપૂર્ણ સંગ્રહમાં અછાંદસ, ગીત અને ગઝલોનો સમાવેશ છે. અહીં લઘુ અછાંદસ કાવ્યો વિશેષ ધ્યાન ખેંચે છે. ગીત કે ગઝલના પ્રકારોમાં કશું નવું સિદ્ધ થતું જોવા મળતું નથી. મનીષા જોશીના કંસારા બજારના કાવ્યોમાં નારી મનના અગોચર વિશ્વની વાત કલ્પન તથા પ્રતીકોની મદદથી ઉત્કટતાથી અભિવ્યક્ત થયેલી જોવા મળે છે. મંગળ રાઠોડના પ્રશ્નોપનિષદ અને સહજોપનિષદના તિર્યક રીતે અભિવ્યક્તિ સાધતા લઘુ કાવ્યો મહત્વના છે. આધુનિક કવિતામાં જોવા મળતા લક્ષણો નગરચેતના, ભીડમાં ખોવાઈ જવાની પીડા, સ્વની શોધ, સૂર્ય, સફરજન, પંખી જેવા કલ્પન પ્રતીકો પુરા કલ્પનો એમની કવિતામાં જોવા મળે છે. રાજકીય કટાક્ષ પણ એમની કવિતાઓનો એક મુખ્ય વિષય રહ્યો છે. રાજેન્દ્ર પટેલના કોશમાં સૂર્યોદય અને શ્રી પુરાંત જણસે અને કબૂતર પતંગ અને દર્પણ કાવ્ય સંગ્રહ મળે છે. આ સંગ્રહમાં અંતરિક્ષયાન અને પ્રવાસ અને રજાઈ અને આંખ લુચતા અને શ્રી પુરાંત જણસે 5 વિભાગોમાં 64 અછાંદસ રચનાઓનો સમાવેશ છે. તર્ક એ આ કવિતાનો મુખ્ય ગુણ રહ્યો છે. એક તર્કમાંથી બીજો તર્ક અને બીજામાંથી ત્રીજો, એમ કવિતાની ગતિ જોવા મળે છે. જે તે પદાર્થના કેન્દ્રમાં જઈ તર્ક વિકસાવવાની પદ્ધતિ આ સંગ્રહની રચનાઓમાં છે. કબૂતર, પતંગ અને દર્પણમાં 3 વિશેષ પ્રતીકો સાથે અછાંદસ રચનાઓ આવે છે. એમાં પણ
કબૂતર જૂથની રચનાઓ વિશેષ આકર્ષે છે. પૃથ્વીને આ છેડે રાજેશ પંડ્યાનો આ સંગ્રહ આ સમયગાળાનો મહત્વનો અછાંદસ કાવ્ય સંગ્રહ છે. અહીં 8 જૂથોમાં કાવ્યનો સમાવેશ છે. પ્રકૃતિના તત્વો સાથેનું અનુસંધાન અને સંકુલ અભિવ્યક્તિથી આ સંગ્રહ જુદો તરી આવે છે. રવાનુકારી શબ્દો અને દ્વિરૂપ્ત પ્રયોગોનો વિનિયોગ મોટાભાગની રચનાઓમાં જોવા મળે છે. પૃથ્વીને આ છેડેથી પ્રકૃતિના તત્વો સાથે તાદાત્મ્ય કેળવતો આ કવિ પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને સરસ અછાંદસ રચનાઓ આપે છે. બિલાડી અને કીડી રચનાઓ પણ એમાં રહેલી અભિવ્યક્તિને કારણે નોખા પડે છે. તો તૂટ્યું વાળેલો ભેજ, ઝાડ હવે ઝાડ નહીં, હવામાં સાવરણી ફરવાનો અવાજ કેવળ વગેરે અભિવ્યક્તિઓ પણ સ્પર્શી જાય છે. રાજેશ વણકર પણ આ ઓછો જાણીતો અવાજ છે. તરબેટો સંગ્રહમાં ગીત અછાંદસ અને ગઝલોનો સમાવેશ છે. ગીતમાં પ્રણય ભાવનું આલેખન તળપદી વાણીમાં થયું છે, પણ અછાંદસ અહીં નોંધપાત્ર છે. દલિત તરીકેનો આક્રોશ અછાંદસમાંથી પ્રગટ થયા વિના રહેતો નથી. ટાપુઓ પર ફૂદડીમાં વિપાશાની નિજી ચેતના 5 ખંડોના 42 કાવ્યોમાં વ્યક્ત થઈ છે. લઘુ રચનાઓ વિશેષ ધ્યાન ખેંચે છે. બીજા ખંડની 13મી રચનામાં જીવન અને પોતાની વચ્ચે ચાલતા સંઘર્ષની વાત છે, જે આ રચનાઓનો મુખ્ય સૂર છે. દલિત ચેતનાના કાવ્ય સંગ્રહ તરીકે શંકર પેન્ટરનો હાચ્ચે હાચ્ચું બોલને ફાડ્યા પણ મહત્વનો છે. ચંદ્રકાંત ટોપીવાળા આ સંગ્રહ વિશે લખે છે, અવતરણ: દલિતોએ સદીઓથી આંતરબાહ્ય સંચિત એમની વેદનાનો આક્રોશપૂર્વક વિસ્ફોટ સાથે જે હાકલપૂર્વક પ્રતિકાર કર્યો છે એના થોડાક સારા મૌલિક નમૂના અહીં જોવા મળે છે. એમાં ના નહીં, પણ સાહિત્યને ઓજાર કે ઉપકરણ બનાવવામાં આવે ત્યારે એ ઉપકરણ બરાબર કારગત અને સર્જાયક તો હોવું જોઈએ, એ વાત ભૂલાઈ જવી ન જોઈએ. અવતરણ પૂર્વ તળપદી લેખા સાથેનો આક્રોશ ઘણી જગ્યાએ કવિતામાં પરિણમે છે અને એ રીતે આ સંગ્રહની અછાંદસ રચનાઓ મહત્વની છે. સંસ્કૃતિ રાણી દેસાઈના શબ્દના આકાશમાં કૂદકો સંગ્રહના 74 ગદ્ય કાવ્યોમાં સરળ કાવ્ય રીતિમાં આસપાસના જગતને સૂક્ષ્મ રીતે જોવાનો પ્રયત્ન છે અને રેઢિયાળ થઈ ગયેલી જીવન પ્રક્રિયા સામે પણ પ્રશ્ન છે. સંસ્કૃતિ રાણી દેસાઈની પંક્તિઓ છે: માસ્તર જેમ એકલો ઘૂંટાવ્યા કરે છે પાકો કરાવવા, તેમ હજારો વર્ષોથી ઈશ્વર ઘૂંટાવ્યા કરે છે દિવસ. આમ જે પરંપરાથી ચાલ્યું આવે છે એની સામે અહીં સતત પ્રશ્નો છે. આધુનિક નગર જીવનની વિટંબણાઓ આ કાવ્યોમાં વ્યક્ત થઈ છે. નાટક સાથે વિશેષ પનારો પાડનાર સૌમ્ય જોશી ગ્રીન રૂમમાં સંગ્રહની અંદર અછાંદસ ગીત અને ગઝલો આપે છે. સૌમ્યનો એક શેર છે કે શું કરું મારા રુદનની સાબિતીનું, શું કરું શું કરું મારા રુદનની સાબિતીનું, શું કરું એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ. આ એક શેરમાં વ્યક્ત થતો મિજાજ એની ગઝલની સમજને પ્રગટ કરે છે. કવિતા કહેવાની અવનવી રીતિ નાટકની જેમ એમાં ભળતા સંવાદો અને જુદા પ્રકારની પ્રતિબદ્ધતાને કારણે સૌમ્યના અછાંદસ જુદા પડે છે. કેટલાક તડકા આકરા હોય છે. ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ મહત્વના અછાંદસ કાવ્યો છે, તો ખલાસ થઈ ગયેલા ખલાસીનું આંતર કાવ્યમાં કવિતા પ્રકારની તમામ શક્યતાઓ પ્રગટ થતી જોવા મળે છે. હવે થોડા બાલ કાવ્ય સંગ્રહ આ સમયમાં જે પ્રગટ થયા એની વાત. આ સમયગાળાની બાળ કવિતાનો વિચાર પણ કરી લઈએ. આમ તો આ ક્ષેત્ર સતત ઉપેક્ષાતું રહ્યું છે, પણ જે થોડા અને મહત્વના બાળ કાવ્ય સંગ્રહ મળ્યા છે એની ઉપર પણ નજર કરી. જગદીશ ધનેશ્વર ભટ્ટ ફૂલડા વાલા લાગેમાં 40 કાવ્યો આપે છે. પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય અને પંખીઓનું કલરવ કરતું જગત આ સંગ્રહમાં કેન્દ્ર સ્થાને છે. વતન પ્રેમ અને દેશ પ્રેમના કાવ્યો પણ અહીં બાળભોગ્ય શૈલીમાં રચાયા છે. ફિલિપ ક્લાર્કના મમ્મી મમ્મી મોબાઈલ સંગ્રહના કાવ્યોમાં બાળ સહજ લીલા વિસ્તરી છે.
રવાનુકાની શબ્દોના નાદ દ્વારા કવિએ બાળકોને સ્પર્શી જાય અને સમજાય એવા કાવ્યો આપ્યા છે. શૈશવના શમણા વિનોદ જાનીનો બાળ ગીતોનો સંગ્રહ છે. વર્ષાની જ્યાં વર્ષે ધાર તરત દેડકા આવે બહાર, બાળ સહજ પ્રાસ આ રચનાઓની વિશેષતા છે. તો થોડા જે નોંધપાત્ર આ સમયગાળામાં જે કાવ્ય સંગ્રહ જે પ્રયોગ લેખે જો થોડું કામ થયું છે એવા સંગ્રહની વાત. આ સમયગાળામાં કવિતા ક્ષેત્ર પ્રયોગ રૂપે કે નવું કશું ઉપસી આવ્યું હોય એની નોંધ પણ લેવી રહી. 5-7-5, 5-7-5 અને 7-7 આ પંક્તિઓમાં જે અક્ષરો આવે છે એની સંખ્યા છે કે પહેલી ત્રણ પંક્તિઓમાં 5-7-5, પછીની ત્રણ પંક્તિઓમાં 5-7-5, પછીની બે પંક્તિઓમાં 7-7. હાઇકુ અને તાનકાનો સમન્વય કરીને કિશોરસિંહ સોલંકી હાઇકા સંગ્રહ આપે છે પ્રયોગ લેખે એનું મૂલ્ય રહ્યું છે. જોગેશ જોશી પાસેથી સ્થળ વિશેષના કાવ્યો તરીકે જેસલમેર મળે છે જે પણ આ સમયગાળાનો મહત્વનો સંગ્રહ છે. રઘુવીર ચૌધરીનું બચાવ નામનું સળંગ પ્રબંધ કાવ્ય છે, પ્રબંધ કાવ્ય તરીકે એનું મૂલ્ય છે. અહીં વિનાશની લીલા વચ્ચે એક આદર્શ ભૂમિની કલ્પના છે. મૂલ્યો અને જે સત્વ રહી ગયું છે એનું બચાવ નામું અહીં નવ સર્ગમાં વિસ્તરેલું છે. છંદોબદ્ધ કાવ્ય તરીકે આ દીર્ઘ કાવ્ય પણ આ સમયગાળાનું નોંધપાત્ર કાવ્ય છે. હરિકૃષ્ણ પાઠક બે પંક્તિઓમાં સર્જકના વ્યક્તિત્વને ઉપસાવીને સાક્ષર બોતેરી આપે છે. મધુરાય વિશે અમે લખ્યું છે બે પંક્તિમાં કે રણઝણતી રૂમઝૂમતી ભાષા રાય મધુને વરી, રણઝણતી રૂમઝૂમતી ભાષા રાય મધુને વરી, રંગ રસનો રસ્યો ઠાકર કમાલ કઈ કઈ કરી. આમ બે પંક્તિમાં સર્જકના વ્યક્તિત્વને ઉપસાવવાની આ કમાલ પણ આ સમયગાળામાં પ્રયોગ લેખે નોંધપાત્ર છે. જયદેવ શુક્લનો હમણાં જ આ કામ થયું એ પછી એમનો એક સંગ્રહ હમણાં જ પ્રગટ થયો, બીજ રેખા હલેસા વિના હલતી રહે. જયદેવ શુક્લ, યજ્ઞેશ દવે, કમલ વોરા, ભકુલ ટેલર વગેરે કવિઓની સામાયિકોમાં પ્રગટ થતી રચનાઓએ પણ અનુઆધુનિક સાંપ્રત કાવ્ય પ્રવાહને જીવંત રાખ્યો છે. જયદેવ શુક્લાની પિતા પુત્ર સંબંધ વિષયક રચનાઓ અને સ્તન સુપ્ત, યજ્ઞેશ દવેની હેલો અને બકુલ ટેલરની ઘર કે ફેસબુક વિષયક રચનાઓ પણ આ સમયગાળાની મહત્વની રચનાઓ છે. એક બે આખી વાત જે કરી એના આધારે જે બે ત્રણ તારણો મારે આપવા છે તે સાંપ્રત ગુજરાતી કવિતા વિવિધ અવાજોથી સભર છે, પણ આ અવાજો ગીત અને ગઝલના ઘોંઘાટમાંથી જુદા જરા જુદા તારવા પડે એવા છે. એનો અર્થ એ પણ નથી કે ગીત અને ગઝલ ક્ષેત્રે માત્ર બોધા અવાજો જ છે, એની સંખ્યા વધારે હશે એની ના નથી, પણ એમાંથી અનિલ ચાવડા કે સંજુ વાળા જેવાનો અવાજ જુદો તારવવો પડે. રદીફ કાફિયા કે છંદ આવડી જવાથી ગઝલ સિદ્ધ થઈ જાય છે એવા વહેમમાં રાચનારા ગઝલકારોનો તોટો નથી, પણ મિજાજ વિના બધું અધૂરું છે એ આ ગઝલકારોને કોણ સમજાવે. એકથી વધુ ગઝલ સંગ્રહ પ્રગટ થઈ ગયા પછી પણ અસંખ્ય છંદ દોષો સાથેની દૂષિત ગઝલોનો પણ ડગ વળતો જ જાય છે ત્યારે ખરેખર ગઝલની દશા બેસી છે એવું જ કહેવું પડે. એ જ રીતે માત્ર આક્રોશ એ કવિતા નથી એ વાત દલિત કવિઓએ પણ સમજવી પડે, અને એ સંદર્ભે આગળ નોંધેલી ચંદ્રકાંત ટોપીવાળાની વાત પણ ધ્યાનમાં રાખવી પડે. કશું ના આવે તો અછાંદસ તો લખી જ શકાય એમ માનીને અછાંદસના નામે સૂત્રાત્મક પદાવલીઓ સુવિચારોનો મોટો જથ્થો બહાર આવી જ જાય છે. એ જથ્થામાંથી જ રાજેશ પંડ્યા કે નીરવ પટેલની રચનાઓને જુદી તારવવી પડે અને ધ્યાન દઈને સાંભળવી પડે. અહીં મેં નવા અવાજો વિશે વિશેષ વાત કરી છે. આશા રાખીએ કે આ નવા અવાજો આવતીકાલના નોખા અવાજો પણ બને. વાતના અંતે મેં એક નોંધ મૂકી છે કે આ લેખ અપૂર્ણ છે, અહીં ઘણી બધી રચનાઓ વિશે વાત કરવાનું કે ઉલ્લેખો કરવાનું રહી ગયો છે, એ સંદર્ભે કોઈ ધ્યાન દોરશે તો ગમશે. આભાર. આપણે ત્યાં કવિઓ બહુ વાંચતા નથી અથવા
પોતાની વાંચે છે એવી જે ફરિયાદ છે એ ધ્વનિને જે પેપર રજૂ કર્યું એવા ખ્યાલ આવે કેટલું વાંચન છે એનું અને જે કંઈ કહેવાનું છે તે બીજા કહ્યું પણ છે એટલે કોઈ કાવ્ય સંગ્રહ વિશે લંબાણથી બોલવું અને એના સારું ત્રણ ચાર લીટીમાં વાક્યોમાં એનો સારૂપ આવી જાય કેટલા બધા અધલા કરે કાવ્ય અને મને જે ગમતું વસ્તુ છે કે હું હંમેશા કહું છું કે આજના કવિઓની કે આજના સાહિત્યની આપણે તો વાત જ થતી નથી આપણે હજુ પણ ગાંધી યુગમાં કે પંડિત યુગમાં કે એમાં જ જીવીએ છીએ ત્યારે ધ્વનિલે બહુ સરસ રીતે આજના કવિઓને આપણી સમક્ષ મૂક્યા એમને આપણે અભિનંદન આપીએ અને બકુલેશ દેસાઈને વિનંતી કે તેઓ આવે અને એમનું સમાવણો વ્યક્ત રજૂ કરે બકુલેશ દેસાઈ શ્રી નાનુ બાબા રવિન્દ્રભાઈ જનકભાઈ અન્ય યામિનીબેન અન્ય મિત્રો સર્જક મિત્રો અને થોડાક પણ ધૈર્યવાન જિજ્ઞાસુ એવા શ્રોતાજનો ધ્વનિલભાઈ આજે જે જયંત પાઠકની વ્યાખ્યાનમાળાની અંદર સાંપ્રત કવિતા વિશે જે વાતો કરી એની એકદમ સાર્થકતા તો છે જ એ આપણે અનુભવી શકીએ છીએ એની આજુબાજુ મને જે કંઈ સૂઝ્યું અથવા જે કંઈ મારા ધ્યાનમાં આવ્યું એમનું સરસ અભ્યાસપૂર્ણ પ્રવચન સાંભળતા સાંભળતા જે કંઈ ધ્યાનમાં આવ્યું એ થોડું આપની સાથે શેર કરવા માગુ છું મોરબી પાઠક સાહેબ જેમની યાદમાં આ વ્યાખ્યાનમાળા થાય છે શરૂઆતના વક્તાઓ અને ધ્વનિભાઈ પોતે પણ એમટીબી કોલેજની સાથે સંકળાયેલા અને હું પોતે પણ એમટીબી કોલેજ સાથે સંકળાયેલો પણ અંગ્રેજી મારો વિષય હતો એટલે આવા ગુજરાતીના ધુરંધરોની સાથે શિષ્ય તરીકે બેસવાનું કર્યું નહોતું પણ જે આવા કવિ લગભગ એમણે ધ્વનિલભાઈએ જે છેલ્લા 12-13 વર્ષની વાત કરી અને કમનસીબે 2004ની અંદર જયંતભાઈનો અવસાન થાય છે એટલે તેઓ એ પહેલા પણ જે જે એ વખતના સાંપ્રત યોગીની અંદર એ વખતની જાણે સાંપ્રત કવિતાઓ જે કરતા હતા વિપુલ પણે તો એનું આયુષ્ય નંબાયું હોત તો એ વધારે આવા કાવ્યો આપી શક્યા હોત એવો સંગ્રહ પણ આવ્યો હશે રવિન્દ્રે છેલ્લે એનું એક સંપાદન પણ કર્યું છે પાછળના કાવ્યનું તો આ રીતે એક જયંતભાઈની જે આ કર્મભૂમિ અને અહીંના ઘણા બધા લોકોની જન્મભૂમિ અને પાછી કર્મભૂમિ એવા આ સુરતના ગઝલના ગઝલના વાયુમંડળની અંદર ધ્વનિલભાઈ પોતે ગઝલને કેટલું બધું મહત્વ આપે છે અને ગઝલને સંદર્ભે ગઝલકારોના સંદર્ભે કાવ્ય સંગ્રહોના સંદર્ભે અભ્યાસપૂર્ણ કેટલું બધું કામ અહીંયા આપણી સમક્ષ બતાવ્યું એમણે જે આટલા વર્ષોનો હિસાબ આપ્યો એનાથી જરા પણ આપણે નિરાશા થતી નથી બાકી દ્રષ્ટિભેદ છે અને એ દ્રષ્ટિભેદે જો કોઈ નિરાશાવાદી હોય તો તેને ઘણું બધું વિચિત્ર નકામું વધારાનું જેને ટ્રેશ કહેવાય કચરા જેવું લાગે પણ ધ્વનિભાઈએ સમભાવપૂર્વક ગઝલ અને એના લેખનને ગઝલકારોને આ વખતના આ વર્ષોના ધ્યાનમાં રાખીને ઘણા બધા કાવ્ય સંગ્રહો એની વિશેષતાઓ એના કેટલાક શેરોની વાત કરી
હું જોતો હતો સાંભળતો હતો અકાર આદી કક્કાવારી પ્રમાણે એને અનિલ ચાવડાથી શરૂઆત કરી અને પછી પેલો હ અક્ષર આવે અને એમાં પણ જે બધા હોય એને એને આ રીતે વણી લીધા. સિનિયર જુનિયર આ સાંપ્રત કવિતા હજુ તો માનો કે કાલે લખી હોય અને એની ઉપરની સહાય સુકાઈ ન હોય તો એટલી સાંપ્રત કવિતાઓમાં આવું ન હોય અને એમણે એની રીતે આખી જે ડિઝાઇન કરી એ મને ગમી. પણ એની અંદર બે અક્ષરો રહી ગયા. એક અક્ષર ધ ઉપરથી શરૂ થાય છે ધ્વનિલનો, એનું કામ પણ ઘણું મોટું છે. ઘણા સંગ્રહો કર્યા, નાટકની પણ વાત કરી જનકભાઈએ, કવિતાની અંદર પણ એનું પોતાનું કામ છે. તો એ રહી ગયા. અને બીજો એક માણસ રહી જાય તો એ જ લાગણો છે. પણ એટલે આ તો એક હળવી થોડીક વાત, પણ મારે જે કેવું છે તે આ રીતે છે કે ચાર પેઢીઓ કવિતાની, ચાર પેઢીઓ આ છેલ્લા થોડા વર્ષોની અંદર સક્રિય છે અને કેટલા બધા નવલોહિયા, નવા ધનજનતા વછેરા જેવા યુવાનો યુવતીઓ પણ આ કાવ્યક્ષેત્રે એકદમ પ્રવૃત્ત છે, એ એક રાજી થવા જેવી ઘટના છે. અને પુત્રાત શિષ્યાત પરાજયાત એમ જે કહેવાય છે કે પુત્રથી અને પિતાથી આપણે પરાજિત થઈએ તો તેમાં આપણી ધન્યતા છે. તો એ રીતે જો જોઈએ તો જે રવિન્દ્ર છે કે હું છું કે અમારી પેઢીના જે બીજા લોકો છે તો એને ખરેખર એ રીતે આનંદ થાય છે કે બધા પોતપોતાની રીતે ઘણું કામ કરે છે. એની અંદર કચાશ છે, એની અંદર થોડી મુશ્કેલી છે, થોડુંક ઉતાવળ છે. પેલું પ્લાન કરેલો હોય તેમ લખ્યા પછી એક વર્ષની અંદર બે વર્ષમાં કવિતાનો સંગ્રહ થવો જોઈએ કે પછી સંગીતની સીડી થવી જોઈએ કે પછી કઈ ઇનામની અંદર સંપાદનની અંદર, એટલે એ જે એક જાતની ઉતાવળ છે એને કારણે પણ થોડી મુશ્કેલી ઊભી થાય છે. અને એની જોડે જોડાયેલો એક જે બીજો મુદ્દો છે સંપાદકોનો, સંપાદકો ને જો મારું ચાલે તો આવી એક જગ્યાએ બે ચાર બે ત્રણ કલાક બેસાડીને ઘણી બધી વાતો કહેવા જેવી છે. સાહિત્યિક પત્રિકાઓના સંપાદકો એને આપણે વધારે આ રીતે જો કંઈ કરી શકીએ, કારણ કે વર્તમાન પત્રો વાળાની તો વાત જ જુદી છે અને એમાં તો કંઈ એમાં બહુ વધારે અપેક્ષા ન રાખી શકાય. કારણ કે એક જમાનામાં ગુજરાત મિત્ર જે રીતે કરતું હતું અને વિશેષાંકો કરતા હતા અને દિવાળીના અંકોની પરંપરા હતી અને એ બધું હવે ગયું છે. અને આપણા નસીબમાં ગુજરાત સરકારનો દર વર્ષે જે પેલો મોટો અંક 3 કિલોનો જો બહાર પડે છે તો એ જ આપણા નસીબમાં છે. પણ સંપાદકો જો એનું મન, એનો અભિગમ હજુ પણ 1950 કે 60 કે કદાચ એના પહેલાનો રાખે, અથવા તો નામોને ધ્યાનમાં રાખીને એ લોકો સંપાદન કરે તો એના જે ખરાબ પરિણામો જે જોવા મળે છે, કેટલાકના કેટલાકની જે ફરિયાદો છે તો એ ફરિયાદોની અંદર પણ આ રીતે એક એટલા માટે વજૂદ છે કે નામથી પેલા મોહિત થઈ જાય છે અને એ નામનું આકર્ષણ એટલું બધું હોય છે કે જૂથો, ગુચ્છો, શ્રેણીઓ આખી હોય છે. તો આ બધી વાતો બરાબર છે. એમણે જે બહુ વિગતવાર બધા કવિઓની, ગઝલકારોની આ બધાની વાતો કરી અને એની અંદર ધ્વનિલની મેં વાત કરી ને કે ભાઈ જો ધ્વનિલ એને બહુ વિવેકપૂર્વક પોતાનું, એના પિતાની વાત કરી પણ એને પોતાનો ઉલ્લેખ ન કર્યો, પણ એનો એક શેર હું આ રીતે કહીને હું એક વડીલ તો ઉંમરની રીતે કહેવાય એ રીતે એને હું આશીર્વાદ આપું છું કે આપણું મળવું કાયમ અધૂરું હશે, આપણું મળવું કાયમ અધૂરું હશે, આપણું મળવું કાયમ અધૂરું હશે, આ તરફ પૂર્ણ ને તે તરફતું હશે. આખી ગઝલની અંદર આ તરફ અને તે તરફ, આ તરફ ને તે તરફ એમ જે પલ્લા સામસામી કરીને એમણે જે ગઝલ લખી છે તો એનો શેર મને ગમી ગયો કે આપણું મળવું કાયમ અધૂરું હશે, આ તરફ પૂર્ણ ને તે તરફ તું હશે. અને ભરત વિંજુડા
એ પણ ઘણા બધા વર્ષોથી કામ કરતા 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 આવ્યા છે અને હજુ પણ એ પ્રવૃત્ત છે. તો એની રચનાઓ પણ અવારનવાર વાંચવા મળે છે. તો એ પણ એક નોંધપાત્ર આપણા મનાયેલા ચોકસી અને પેલા એવોર્ડ પણ આપણે આપ્યો છે. તો એ હવે ફેસબુકની ઉપર તો કંઈક દરરોજ લખતા હોય છે એટલે કદાચ ખબર નહીં, સામાયિકોમાં ઓછી આવતી હોય કે એની મને બહુ ખબર નથી. પણ ભરત વિજુડાનો એક શેર જ્યારે જ્યારે કોઈક વાર આ રીતે જ્યારે નજર પડે છે તો ત્યારે એ પણ બહુ ધ્યાનપાત્ર રીતે કામ કરે છે કે ભીતરે ભીતરે જ બેઠી છે વાત, મનના સ્તરે જ બેઠી છે. ભીતરે ભીતરે જ બેઠી છે વાત, મનના સ્તરે જ બેઠી છે. તો સૌમ્ય જોશીની વાત કરીએ ને, હવે હું થોડુંક રેન્ડમ કહીશ, સૌમ્ય જોશીની વાત કરીએ ને તો અંકિત ત્રિવેદીના સંપાદનની અંદર જે શબ્દાલય નવું એક સામયિક આવ્યું તો એની અંદર એની એક એકોક્તિ છે એની અંદર, તો એનું જે શીર્ષક છે એ મને બહુ ગમ્યું, હમણાં જ મેં વાંચ્યું તે વખતે કાલે જ વાંચ્યું, કે એક નહીં લખાયેલી કવિતાની ઉક્તિ. આમ પેલા કવિની ઉક્તિ આવે કે પેલો મજૂર હોય તો એની ઉક્તિ આવે, ઉષ્ણસ એક જમાનાની અંદર જે કરતા હતા અને ઘણા લોકોએ આ રીતે કરેલું કે ચાડિયાની ઉક્તિ કે પછી આની ઉક્તિ એ બધું આવતું હતું આત્મકથાના તો પહેલા. પણ અહીંયા બીજે છેડેથી એ નહીં લખેલી કવિતા લખાયેલી કવિતાની ઉક્તિ, કવિતાએ કવિની પાસે જવું છે, અવતરવું છે એની થ્રુ કાગળની ઉપર. પણ પેલા ભાઈ છે તે જીવનના અલગ અલગ તબક્કે એની અલગ પ્રાયોરિટી પ્રમાણે ઉદ્યત છે. એ કવિતા અથવા કવિતાના નામે જે ઓળખાય એ લખે છે, ઓળખાવી શકાય એવું લખે છે. પણ સાચી કવિતા એને લખ્યો પછી, માનો કે પેલા કઈ પાઠ્ય પુસ્તકની અંદર આવ્યું કે એવું કઈક છે, તો આ બધું થયું પણ કવિતા નથી. એટલે કવિતાની ફરિયાદ આ છે કે હું જ્યારે જ્યારે એની પાસે જાઉં છું ત્યારે મારા તરફ ધ્યાન આપતા નથી અને મારે આ રીતે પાછળ પડવું પડે છે. એ આખી જે એની એક લઘુધૂળ બે છાપેલા પાનાની એક એક ઉક્તિ છે, તો એ આ રીતે ધ્યાનમાં આપણે આવી શકે. તો એણે આ કર્યું, એના પિતાને અલ્ઝાઈમર નામનો રોગ થાય છે અને આ નિખિલ દેસાઈ નામનો જે માણસ કવિ, અને એ પછી જ્યારે પેલી જાણે કવિતાને જેને માટે ફરિયાદ છે એ કહે છે કે એને પેલા અલ્ઝાઈમરનો રોગ થયો છે, અલ્ઝાઈમરનો રોગ થવાથી બધી વિસ્મૃતિ થાય છે અને કુદરતી હાજતની ઉપર એનો કાબુ રહેતો નથી. તો પેલા ભાઈ લખવા બેઠા છે રાઇટિંગ ટેબલ પર અને પેલા પિતા આ રીતે પેશાબ કરી દે છે અને બધું બગડે છે અને પેલા ભાઈને ગુસ્સો ચડે છે એના ઉપર અને એ એ જે આખું સિક્વન્સ છેલ્લે આવે છે. તો આ બધાના અંદરથી એ પસાર થાય છે. પણ કવિતાને તો ફરિયાદ જ છે કે હજુ મારું અવતરણ એમણે કર્યું નથી. તો આવી જે એક નવા પ્રકારની વાત, નાટકની સાથે જોડાયેલા માણસ અને કવિતાના અંદર પ્રયોગશીલતાથી કરતા માણસની વાત આની અંદર આ રીતે આવે છે. તો એમણે ત્યારે આ જે વાત કરી ત્યારે મને યાદ આવ્યું, ધનિલભાઈએ સોનેટ માટે કદાચ વાત નથી કરી કે કઈ ઉલ્લેખ કર્યો તો મારે ધ્યાનમાં નથી. સોનેટનો જમાનો હતો, સોનેટ અવગણાવા લાગ્યા. પણ આપણા ભગવતી કુમારે જે સોનેટો લખ્યા અને એ આપણા છેલ્લા વર્ષોની અંદર જ આવે છે એમના પત્નીના અવસાન પછી, તો એ સોનેટોને એને સંવેદનસભર રીતે પોતાની અંગત વાતને કેવી આખી સોનેટના સ્વરૂપની અંદર મૂકી એના જે જૂના ઘરની સાથેના સંદર્ભોને પણ લઈને કે પેલા પુત્રને ત્યાં પુત્રનો જન્મ થયો હોય કે જે કંઈ પ્રસંગ બન્યા હોય એને પણ કરીને, તો એ સોનેટનો જે કાવ્ય સંગ્રહ છે તો એ આ રીતે સોનેટ પણ હજુ લખાય છે અને લખનારા સારી રીતે લખે છે. સંધ્યા ભટ્ટના પણ આવા સોનેટો
આપણી પાસે અવારનવાર આવે છે, નટવર ગાંધી એક છે તો એ પણ લખે છે. તો આ સોનેટો અને એના સંગ્રહે આપણું ધ્યાન એટલા માટે પણ ઓછું ખેંચ્યું છે કે પ્રતિભા એમાં પણ નથી. પ્રતિભા મુખ્ય છે, ગઝલમાં લખે, ગીતમાં લખે, છંદસમાં લખે, સોનેટમાં, પણ એને ઝીલનાર, એનો અવતરણ ઝીલનાર પ્રતિભા જો બરાબર હોય તો એને અભ્યાસ, અનુભવ, નિરીક્ષણ વગેરે ને અંતે એ સારી કવિતા લખી શકે એ વાત ચોક્કસ છે. તો આ રીતે થોડાક ટાંચણો મેં કર્યા અને એને આધારે આ વાત કરી. તો એમણે જે અનેક કવિઓના કાવ્ય સંગ્રહોના આખા અભ્યાસની રીતે કર્યું, અધ્યાપક છે. જનકભાઈ ગમે એટલું કહે કે ભાઈ અધ્યાપકો અધ્યાપકો બધું નિરસ બનાવે છે કે એ લોકો કંઈ એ લોકોની નોકરી સિવાય કંઈ કરતા નથી વગેરે વગેરે, પણ એક શિસ્ત, એક વિચારવાની ઢબ, કામ હાથમાં લઈને એને કેવી રીતે અમલીકૃત કરવું, તો એ અમલમાં મૂકવાની એક શિસ્ત, એક આખી યોજના તૈયાર કરીને એ માળખા પ્રમાણે કેવી રીતે આ, માનો કે પેપર એમણે રજૂ કર્યું તો એ કર્યું, અથવા એવી રીતે આગળ બીજા કોઈ વક્તવ્ય આપ્યા હોય, પુસ્તક પરિચય કરાવ્યો હોય, કોઈ વિષયના પરિસંવાદમાં ગયા હોય તો ત્યાં કર્યું હોય. તો ઘણા આવા અધ્યાપકો છે આપણે ત્યાં કે જેઓ આ રીતે ગંભીરતાથી, શિસ્તબદ્ધથી, દ્રષ્ટિપૂર્વક, તટસ્થ રીતે, બહુ પોતાની આત્મ લક્ષિતા વગર, પોતાના રાગ દ્વેષ વગર જે આ કામ આવ્યા છે, તો એમાંના આ એક ધ્વનિલ પારેખ છે. તો એ ધ્વનિલ પારેખ ત્યારે આ રીતે આપણી સામે આ નિમિત્તે આ જૈન પાઠક વ્યાખ્યાનમાળાના નિમિત્તે, અને એ પાછી ભગવતી કુમાર શર્મા એ જે ઇનામ પોતાને મળેલું એ આ કામમાં એમણે યોજનાપૂર્વક આપણે દાન આપ્યું. તો એ આખા ઉપક્રમને ફરીથી યાદ કરીને ધન્યવાદ આપીને, પાઠક સાહેબને ફરીથી યાદ કરીને, સ્મરણાંજલિ આપીને, ધ્વનિલભાઈને અભિનંદન આપીને, અને આપ સૌ મિત્રોનો આભાર માનીને હું વિનંતી કરું છું. ખૂબ સરસ. આવતીકાલે ભગવતી કુમાર શર્માની વર્ષગાંઠ છે, એટલે એમને ત્રણ પુસ્તકોનું લોકાર્પણ સાંજે 6 કલાકે કરીશું. રવિવારે સવારે 9:30 કલાકે કેતન મુનશી વાર્તા સ્પર્ધા પારિતોષિક અર્પણ સમારોહ છે 9:30, એમાં પણ આપ હાજર હશો. ધનિલભાઈ અને બકુલેશભાઈનો આભાર, આપનો આભાર.